Good morning, Vidya Mitra. Welcome to PM Model School. Dhoran che, sajni se che, samajik vignan. Samajik vignan ni andar apne chapter joye che. Sansadhan nu jote velelu sharakshan. Ave agar na video lecture ni andar apne joye gaya. Ke 1 year jivan. Ane 1 nu sharakshan. Barabar che. Ave aa video lecture ni andar jovanu che. Rural Pradesh nu jivan kevu hatu. Barabar. To chalo page number kaadu Vidya Mitra 82. Je ni andar Rural Pradesh nu jivan. Okay. Pehlu che. Sahara nu garam ran. Jo tamari pustak ni andar Facebook ni andar bajuna page upar page number 83 upar pehlu che chitra je sahara nu garam ran che je matra reti thi bharelu che barabar che have ena vishe ahi janvanu che to ke sahara nu garam ran vishwa nu sauthi motu ran che aa ran ghanu badhu vishal che aa ran kevu che ghanu badhu motu vishal che sahara ni abhava khub j garam ane shubh che वर्षाद दिया खूब ओछो पड़े छे वनस्पति विहोणा आ प्रदेश मा दिवस नु तापमान छे 50 सेल्सियस थी सुधी पहुंची जाय छे अने रात्रि नु 0 सेल्सियस जेटलु नीचू पण થઈ જાય છે બરાબર જોજો તમને નકશો પણ આપેલો છે આફ્રિકા ખંડની અંદર આવેલો આ રણ પ્રદેશ છે જે સહારા નું ગરમ રણ તરીકે ઓળખાય છે એ તમારા નકશાની અંદર તમે ખૂબ સરળતાથી જોઈ શકશો દેખાય છે તો આ સહારા નું રણ અહીંયા છે જો છે તો અહીંયા શું છે તો કે ખૂબ જ એની હવા કેવી છે ગરમ અને શું બરાબર છે સુકતા એટલે સુકી હવે વરસાદ ત્યાં ખૂબ જ ઓછો પડે છે હવે એનું દિવસ નું તાપમાન કેટલું હોય છે 50 સેલ્સિયસ સુધી બરાબર અને રાત્રિ નું તો કે 0 બરાબર હવે ત્યાર પછી છે વનસ્પતિ અને પ્રાણી જગત તો કે કોનું તો કે રણ પ્રદેશ નું જીવન છે એમાં સહારા નું ગરમ રણ છે હવે એનો વનસ્પતિ અને એનો પ્રાણી જગત જીવન કેવું છે એના વિશે આપણે જોવાનું છે તો કે સહારાના રણમાં કાટાળી વનસ્પતિ અને ખજુના વૃક્ષો છે એ આવેલા હોય છે આ સહારાના રણની અંદર શું થાય છે તો કે કાટાળી વનસ્પતિ હોય છે બરાબર છે અને બીજું તો કે ખજુના વૃક્ષો હોય છે રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ અહીંયા જોવા મળે છે રણ પ્રદેશ હોવાના કારણે ત્યાં વરસાદ ઓછો પડે છે રણ પ્રદેશ છે વરસાદ અને હવા કેવી છે એમની ગરમ અને શુદ્ધ એના કારણે ત્યાં વનસ્પતિ આપણે ઓછી જોવા મળે છે જોવા મળે તો પણ શું જોવા મળે છે તો કે કાટાવાળા વૃક્ષો અને ખજૂરના વૃક્ષો રણના ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે શિયાળ જરખ રણના વીચી કાચીડા રણની ગો અને સાપ જેવા પ્રદેશમાં અહીંયા જોવા મળે છે એનો પ્રાણી કયા કયા જોવા મળે છે તો કે શિયાળ ચરખ ખણના વીછી કાચીડા અને રણની ગો અને સાપ જેવા આપણે આ પ્રદેશની અંદર પ્રાણી જીવન જોવા મળે છે અહીંયા તમને જો તમારા ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 83 ઉપર તમને રણ બતાવેલા છે એમાં બાજુમાં જો તમને ખજૂરનો વૃક્ષ પણ બતાવેલો છે સહારાનું રણ છે ત્યાં શું જોવા મળે છે તો કે ખજૂરના વૃક્ષો બરાબર ખનિજનું તેલ ક્ષેત્ર અને પારંપરિક માટીના ઘર જોવા મળે છે જે તંબુ આકારના ઉપર છે શંકુ આકારના છે જોયા તમે એ માટીના ઘર હોય છે હવે ત્યાંના લોકો તો કે સહારાની વિષમ આબોહવા પર લોકોનું જીવન છે કેવું છે ધબકતું જોવા મળે છે આ જે વિષમ આબોહવા છે ત્યાંના લોકોનું જીવન છે એ સતત ધબકતું જોવા મળે છે જેમાં બેહુલી તુરારેગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે જો એની ત્યાં કેવા લોકો વસે છે તો કે બેદુઈન અને તુરારેગ અને બર્બર જેવી જનજાતિઓના લોકો વસે છે આપણે બર્બર નામ છે એ વિચરતી વન જાતિની અંદર આપણે આ જાતિ વિશે માહિતી જાણી ગયા છીએ મોટે ભાગે તેઓ ઘેટા બકરા અને ઊંટ જેવા પ્રાણીઓને પાળે છે આપણે એ પણ જાણી ગયા હતા કે એ લોકો ઘેટા બકરાના વેપારથી જ પોતાનું ઘર અને ગુજરાન ચલાવતા હોય છે તો કે ઘેટા અને બકરા અને ઊંટ છે એ જ તે લોકો પાળે છે તેમાંથી તેઓ દૂધ ચામડું અને ઊન પ્રાપ્ત કરી પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જેવી કે જાજમ કપડા ગરમ ધાબરા એવું બધું બનાવે છે રણના વિસ્તારમાં આવેલી નાઈલ ખીણમાં જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જોવા જેવા પાકો છે એ આપણે લઈ શકીએ છીએ અહીંયા જો તમને શું કીધું છે આ રણ વિસ્તારની અંદર કોઈ નથી તો કે નાઈલ ખીણમાંથી જળનો જથ્થો છે એ ઉપલબ્ધ એટલે કે મળી રહેતો હોવાથી અહીંયા ખજૂર અને ઘઉંનો પાક છે એ લઈ શકાય છે સહારાના રણ વિસ્તાર
સ્પેમ આપવાની જે તેર છે અહીંયા સા ખૂબ જ આસાનીથી મળી રહે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેગ્નેઝ, યુરેનિયમ જેવા બીજા ખનીજો પણ આપણને પુષ્કળ પ્રમાણમાં મળે છે. ખનીજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ જ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે હવે પાકા મકાન અને રોડ રસ્તા બનવાની શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તે ક્ષેત્રોમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. હવે જો અહીંયા શું થઈ ગયું છે, ખનીજોનો ઉદ્યોગ થઈ ગયો, બરાબર છે. રણ વિસ્તારમાં ક્યાં, તો કે સહારાના રણ વિસ્તારની અંદર જ ત્યાં શું થઈ ગયું છે, ખનીજ ઉદ્યોગ વધી ગયો છે. જેના ક્ષેત્રોમાં શું શું મળે છે, તો કે લોખંડ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને યુરેનિયમ આવા ખનીજો મળે છે. જેના હિસાબે વિદેશથી પણ લોકો ત્યાં તે ક્ષેત્રોમાં રોજગારી માટે ત્યાં આવે છે. અને તે કેવું બની ગયું છે, કાચા મકાનમાંથી હવે અમુકની ઘરે પાકા મકાનો અને પાકા રોડ રસ્તાઓ પણ બનવા લાગ્યા છે. હવે ત્યાર પછી આપણે જોવાનું છે લડાખનું રણ કેવું છે, બરાબર છે. આપણે પહેલા કયું રણ જોયું હતું, સહારાનું ગરમ રણ. હવે આપણે જોવાનું છે લડાખનું રણ. હવે લડાખનું રણ ક્યાં આવેલું છે, તો કે જમ્મુ અને કાશ્મીર જો તમારી બાજુમાં તમને ચિત્ર આપેલું છે નકશાનું, એની અંદર આપેલું કે જમ્મુ અને કાશ્મીર તથા લડાખના કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને આપણે ખૂબ આસાનીથી આપણે નકશાની અંદર આ આપણે જોઈ શકીએ છીએ, તો કે ભારતની ઉત્તરે લડાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લડાખ એ ભારતનું ખૂબ જ ઠંડુ રણ છે. આમ જોજો, બરાબર યાદ રાખજો, સહારાનું ગરમ રણ છે અને લડાખનું ખૂબ જ ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે, સિંધુ છે. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ જ પાતળી છે. જો જમ્મુ કાશ્મીરથી પણ ઊંચું છે લડાખ, તો ત્યાં શું છે, હવા ખૂબ જ પાતળી છે. અને તેની હવા કેવી છે, ખૂબ ઠંડી અને સુષ્મ છે. અહીં ઉનાળામાં તાપમાન 0°C ઉપર અને રાત્રે -13°C પણ નીચે ઉતરી જાય છે. તો ત્યાં કેવું હશે, ખૂબ જ ઠંડુ વાતાવરણ છે. અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે. અહીંયા ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જાણવા જેવું છે કે લદ્દાખને ખાપા ચાંદ પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. જો જાણવા જેવું છે, તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલું છે કે આ લદ્દાખને ખાપા ચાંદ કહેવાય છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ, જ્યાં હિમ વર્ષા થાય, ઠંડી પડે વધારે તે, બરાબર છે. આ લદ્દાખનું કેવું રણ છે, ઠંડુ રણ છે. હવે ત્યાંનું વનસ્પતિ અને તેનું પ્રાણી જીવન કેવું છે, હવે આપણે રણ પ્રદેશનું સહારાનું ગરમ રણ છે એનું આપણે જોઈ લીધું કે એની વનસ્પતિ કેવી હોય છે અને એનું પ્રાણી જગત એટલે કે એના પ્રાણી કયા કયા હોય છે. હવે લદ્દાખનું ઠંડુ રણ છે એની અંદર બંદર વનસ્પતિ કેવી જોવા મળે છે અને એમના પ્રાણી જીવન એટલે કે પ્રાણીઓ કેવા જોવા મળે છે ત્યાં, તો કે લદ્દાખનું ઠંડુ રણ છે જેના હિસાબે તેની વાતાવરણ કેવું છે, શુષ્ક છે, ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે, બરાબર. અને વનસ્પતિ મળે છે તો પણ કેવું, ટૂંકું ઘાસ જોવા મળે, ટૂંકું ઘાસ જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાં વૃક્ષ ઝાડ જોવા મળે પણ કેવું, તો ટૂંકું ઘાસ જોવા મળે, વૃક્ષો તો જોવા મળતા જ નથી, ત્યાં વનસ્પતિ જોવા નથી મળતી. અને જોવા મળે છે તો એ સાવ અલગ હોય છે. જો અહીંયા જોવા મળે છે એ કેવી વનસ્પતિ છે, તો કે ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે, જે લડાખના પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેસ્ટાર, ચુકર, ગ્રેન્ડ સ્નો અને સ્નો પાટલીસ એટલે કે બરફનું તેતર, બરાબર છે. સ્નો પાટલીસ એટલે થશે બરફનું તેતર, જે તિબેટનો સ્નોકોક, રેવેન અને હપ જેવા જોવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી અને મોટી ખિસકેલીઓ, તો કે મામોન, ગેરુઆ રંગનું રીંછ અને હિમાલયની તાતર જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. ત્યાં જો ત્યાંના લોકો પણ, આ લદ્દાખના લોકો છે એ પણ ઘેટા, બકરા અને યાક નામના પ્રાણીઓ પાળે છે, જેમાંથી તે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તે યાકના દૂધમાંથી પનીર બનાવે છે.
તે આપણું જે દૂધ હોય છે તેમાંથી તે મોટા ભાગનો પનીર બનાવે છે અને ઘેટા બકરાની યાકના ઊનનો ઉપયોગ કરી તે ગરમ કપડાઓ બનાવે છે અને તે ગરમ કપડાઓ બનાવી અને તે બનાવીને તે વેચે છે અને એમાંથી તેમનું જીવન ગુજરાન છે એ ચલાવે છે હવે લદ્દાખના ખેતરો જો પાછળ તમારી ટેક્સ્ટબુકની અંદર લદ્દાખના ખેતરો બતાવેલા છે એ તમે જુઓ લદ્દાખના ખેતરો છે એ તમે જુઓ કેવા બતાવેલા છે પછી ત્યારબાદ અખરોટનું વૃક્ષ જુઓ બરાબર છે હવે તમારે અહીંયા આ વનસ્પતિ અને પ્રાણી જીવન લેખા બાદ તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર અહીંયા લદ્દાખના ખેતરો અને અખરોટનું વૃક્ષ છે એ તમારે ચિત્ર છે તમારી પાટી ઉપર ચોટાડવાનું રહેશે બરાબર હવે ત્યાંના લોકો આપણે અહીંયા લદ્દાખનું રણ આપી દીધું બરાબર છે ત્યાર પછી એનું વનસ્પતિ અને એનું પ્રાણી જીવન હવે ત્યાંના લોકો વિશે જાણવાનું છે તો કે લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે ખૂબ જ જાણીતું છે આ લદ્દાખ છે એ તેમની પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે ખૂબ જ જાણીતી છે અહીં મોટે ભાગે ઇન્ડો આયન અને તિબેટીયન અને લદ્દાખી પ્રજાતિના લોકો છે તે અહીં અંદર વસે છે જેમાં મોટા ભાગના લોકો કેવા છે બૌદ્ધ ધર્મ પાળે છે લદ્દાખના ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ આવેલા છે જેમાં હેમી થિક્સે રો વગેરે છે હવે જો અહીંયા બૌદ્ધ મઠ છે એ આપણે જોવાનું છે કે ઉનાળાની ઋતુમાં અહીં જવ બટાકા વટાણા વગેરેની ખેતી કરે છે જો અહીંયા લોકો છે બૌદ્ધ મઠ છે બૌદ્ધનો જે મઠ છે એની અંદર તો કે ત્યાંના લોકો શું કરે છે તો કે ઉનાળાની ઋતુની અંદર શું આવે છે તો કે જવ બટાકા અને વટાણા છે એની ખેતી કરે છે મહિલાઓ ઘરકામ કરે છે ખેતીકામની સાથે સાથે નાના નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી ગરમ કાપડ વણવું વગેરે પણ છે એ સ્ત્રીઓ કરે છે અહીં તિબેટીય સંસ્કૃતિના બહોળા ફેલાવાના કારણે આને નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં જે આ બૌદ્ધ મઠ છે એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી છે મર્દુગલા જો તમારી પુસ્તકની અંદર પણ મેં ચિત્ર આપેલા છે અહીંના લોકો સાધુ અને સરળ જીવન જીવે છે અહીંના લોકોને રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે અહીંના લોકો છે કેવું જીવન જીવે છે સાધુ અને સરળ રીતે અહીંના લોકો છે એમની રોજગારી કઈ રીતે પૂરી પાડે છે તો કે મોટા ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા છે દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે અને અહીંના લોકો છે એ મઠો ઘાસના મેદાનો અને હિમ નદીઓ જોવાલાયક છે સાથે સાથે અહીંના લોકો ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લહાવો છે આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લહાવો છે અહીંયાના આ જે ખરદુગલા છે એ કેવું જીવન જીવે તો કે એ લોકો સાધુ અને સરળ જીવન જીવે છે અને એમનું રોજગારી સેના ઉપર આધારિત છે પ્રવાસન ઉપર શું કામે તો કે ત્યાં દેશ વિદેશથી લોકો છે ત્યાં ફરવા માટે આવે છે અને ત્યાં ફરવા આવે ત્યાં શું જોવે છે મઠો ઘાસના મેદાનો અને હિમ નદીઓ જોવા આવે છે અને તેમાંથી તેમનું વળતર મળે છે અને તેઓ તેમનું જીવન ગુજરાન છે આવી રીતના ચલાવે છે અને તે જોવાલાયક સ્થળો છે સાથે સાથે ત્યાંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો પણ જોવાલાયક હોય છે અને એ જોવા એક પ્રકારનો લાવો છે જે જીવનનું જોવું એ ખૂબ જ મોટો લાવો ગણાય છે ત્યાર પછી છે લદ્દાખનો પારંપરિક પહેરવેશ જો તમને એમનો પહેરવેશ છે એ પણ તમને એનું ચિત્ર બતાવેલું છે જે તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર બૌદ્ધમઠ ખરદુગલા અને લદ્દાખનો પારંપરિક પહેરવેશ આ ત્રણેય તમારે લગાડવાના તમારી બાકી બુકની અંદર અને તમારે આ સ્ટીકર છે એ ચોટાડવાના રહેશે બરાબર હવે લદ્દાખનું મુખ્ય શહેર કયું છે તો કે લદ્દાખનું મુખ્ય શહેર છે લેહ કેવું છે લેહ છે લેહ શહેર છે જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ પસાર થાય છે આધુનિકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન છે તે વિતાવે છે હવે અહીંયા છે એ પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે તો કે અહીંયા ખૂબ જ સારો ધોરીમાર્ગ નીકળેલો છે એનું જીવન છે હવાઈ અને જમીન સાથે જોડાયેલો છે છતાં પણ તેમનું જીવન કેવું જીવે છે ખૂબ જ આ
પરિવર્તન સાથે જીવે છે પરંતુ કેવું પ્રકૃતિક રીતે પ્રકૃતિની સાથે કદમ તાળ મિલાવીને પ્રાકૃતિક જીવન ખૂબ જ સાદું અને સરળતાથી જીવે છે હવે ત્યારબાદ છે કચ્છનું રણ ત્યારબાદ છે કચ્છનું રણ બરાબર આપણે જોયું પહેલા સહારાનું ગરમ રણ ત્યારબાદ આપણે જોયું લદાખનું રણ હવે આપણે જોવાનું છે કચ્છનું રણ તો કે ગુજરાત રાજ્યની ઉત્તમ પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્યમાં આવેલું છે તેના બે ભાગ પડે છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ જેનથી આપણે બધા વાકેફ છીએ બરાબર વિસ્તાર જે ખંડીય છાજલી ઉચકાવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રણ થરના રણનો એક ભાગ છે અહીં સફેદ રણ પણ આવેલું છે અહીંની આબોહવા ગરમ અને સૂકી હોય છે હવે અહીંયા તમારી પ્રવૃત્તિ છે એમાં તમારે કચ્છના રણમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણી જીવન કચ્છના રણમાં વસતા લોકોનું જીવન અને કચ્છમાં જોવાલાયક સ્થળો બરાબર છે પ્રવૃત્તિ છે જે આપણે કરવાની નથી પરંતુ માત્ર વાંચવાની છે તો હવે અહીંયા તમારે કચ્છનું રણ છે એમાં વનસ્પતિ અને પ્રાણી જીવન આપણે કચ્છનું રણ ઓળખીએ છીએ કચ્છના રણના બે ભાગ પડેલા છે કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ જેવા કચ્છના જિલ્લામાં આવેલા રણ છે એ ગુજરાતની અંદર આવેલું છે કચ્છના જિલ્લાનું રણ છે તેને કેવું કહેવાય છે થરનો રણ કહેવાય છે તો અહીંયા આપણે વનસ્પતિ અને તેમનું પ્રાણી જીવન કેવું છે તે જોવાનું તો કે કચ્છમાં રણમાં બન્ની વિસ્તાર આવેલો છે કચ્છના રણમાં કયો વિસ્તાર આવેલો છે બન્ની અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાવાળા ઝાખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા પાવરના વૃક્ષો વાવવામાં આવ્યા છે આ કચ્છનું રણ છે કે આગળ ન વધી જાય એટલા માટે શું છે ગાંડા પાવરના વૃક્ષો વાવવામાં આવ્યા છે કચ્છના મોટા રણમાં સુરખાબ ફ્લેમિંગો જોવા મળે છે આ ઉપરાંત લાવડી તોરાડ કુંજ સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે તોરાડ વૃક્ષ લુપ્ત થવાને હારે છે આ ગોરાડ પક્ષી છે એ અત્યારે લુપ્ત થવાના આરે છે આપણે લુપ્ત થવાના જે ચિત્રો જોયા હતા એની અંદર હતું આ લુપ્ત થવાના આરે છે એ આપણે ભાગ્યે જોવા મળે છે અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડા નીલગાય સોનેરી શિયાળ અને હેરોતરો નાર ચરક ચિકારા કાળિયાર વગેરે પણ અહીંયા જોવા મળે છે એમાં નીલગાય જે આપણે અહીંયા આપણે ગામડે રોજ કહીએ ને એ રોજ જેવું જ હોય છે પરંતુ એમાં થોડો અલગ હોય છે તેને નીલગાય કહેવાય છે અને કાળિયાર એવા ઘણા બધા પ્રાણીઓ છે જે આપણે કચ્છના રણની અંદર જોવા મળે છે હવે ત્યાર પછી છે એમનું લોકજીવન કેવું હતું બરાબર તો કે લોકજીવન તો એનું લોકજીવન કેવું હોય છે તો કે કચ્છનું લોકજીવન છે એ વૈવિધ્યસભર હોય છે અહીંના લોકો ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે એવા પાલતુ પ્રાણીઓ પાળે છે દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટુ માછીમારો અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે હવે અહીંના લોકો છે દરિયા કિનારાના વિસ્તારમાંથી લોકો છે વહાણવટુ માછીમારો અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારે દાડેમ નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે અહીં મુખ્ય ખેતી પાક બાજરી છે આ કચ્છનું રણ છે એની અંદર એમનો મુખ્ય જે ખેતી પાક છે કયો છે બાજરી છે અને ત્યાં શું જોવા મળે છે તો કે ત્યાં વિશિષ્ટ આબોહવાના લીધે દાડમ નાળિયેર ખારે અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે કચ્છના કેટલાક લોકો છે વિશિષ્ટ પ્રકારનું ભરત ગૂંથણ કરે છે હસ્તકલા એટલે કે હાથેથી ભરવામાં આવેલી કલાઓ જેના હિસાબે તે વખણાય છે પ્રખ્યાત છે આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ ત્યાં ખૂબ જ વધતું જાય છે અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાલેન્જિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ ત્યાં વિકસી રહી છે અહીંયા છે આ કચ્છનું રણ છે તેમાં પણ લોકો છે એ પ્રવાસીઓ ઉપર આધાર રાખે છે પ્રવાસીઓ ત્યાં ફરવા આવે છે તેમને જોવાના સ્થળો બતાવી તેમની રોજગારી છે એનું જીવન નિર્વાહ ચલાવે છે ઉપરાંત ત્યાં ભરત ગૂંથણ અને હસ્તકલાઓ પણ ખૂબ જ વિકસી રહેલી છે
અહીંયા સુધીનો આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે અહીંયા સુધી તમારે તમારી પાકી બુકની અંદર પોઈન્ટ લખી લેવાના છે અને જે ચિત્ર તમે ચિપકાવવાના લીધા છે એ ચિત્ર તમારે ચિપકાવી લેવાના છે અને ત્યારબાદ પાકી બુકમાં સ્વાધ્યાય છે એ પણ લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ તમારે આ પાઠ છે એ પૂર્ણ કરવાનો રહેશે. હવે આ પાઠની અંદર તમને કંઈ પણ ન સમજાણું હોય તો તમે મારી સાથે શેર કરી